નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવનાર છે એવી જાહેરાત થયેલ છે. તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. ખેડૂતો માટે ખુશખબર, ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. તો તે ખરીદી માટે રજીસ્ટ્રેશન અને ખરીદી ક્યારે શરૂ થશે તે અન્વયની તથા ટેકાની ખરીદી તથા ટેકાની ખરીદીમાં ભાવ કેટલો મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મગફળી પકવતા ખેડૂતો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, તો તેમાં આપણે વિગતો જોઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે. 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 20 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. એટલે કુલ આ 20 દિવસોમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 21 ઓક્ટોબર એટલે કે 21મી તારીખથી તે મગફળીની ખરીદી શરૂ થઈ જશે. અને તેમાં મગફળીના પ્રતિ મણના ₹1,055 ભાવે ખરીદી કરવામાં આવશે. તો જે કોઈ ખેડૂત મિત્રો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માંગતા હોય તેઓએ 1 ઓક્ટોબરથી લઈ અને 20 ઓક્ટોબર સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે, જેથી કરી અને તેઓ પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ કરી શકે. અને 21 ઓક્ટોબરથી તેની ખરીદી શરૂ થઈ જશે અને ક્રમશઃ તેઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યારબાદ ક્રમશઃ તેઓની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે, જેમાં તેઓને પ્રતિ મણ ₹1,055 ભાવથી તેઓની મગફળી ખરીદવામાં આવશે. તો ટેકાના ભાવે જે કોઈ ખેડૂત મિત્રો પોતાની મગફળીનું વેચાણ કરવા માંગતા હોય તેઓએ 1 ઓક્ટોબરથી લઈ અને 20 ઓક્ટોબર સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન અચૂક કરી લેવું, જેથી કરીને તેઓ પોતાની મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી શકે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.